ખેડા જિલ્લાના નડિયાદ ઇપકોવાલા હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના લોકાર્પણ સમારોહ યોજાઈ ગયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને યુનિવર્સિટી દ્વારા ચાલતા અભ્યાસક્રમો પ્રવૃત્તિ વિશેની માહિતી મેળવી હતી. આ યુનિવર્સિટી વિશ્વસ્તરની ઉચ્ચ ચિકિત્સા સેવાઓને ભારતના સામાન્ય નાગરિકોને પોસાય તેવા ભાવે પૂરી પાડવામાં આવે છે. રોગીઓની સફળ ચિકિત્સા કરીને તેમને સંતોષ આપવામાં અહીંના નિષ્ણાત ચિકિત્સકો અને સમર્પિત વિચારકોનું ખૂબ મોટું યોગદાન છે. ગરીબ દર્દીઓને સારામાં સારી ચિકિત્સા સેવાઓ માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે દાતાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ અને ઉજવણીના ઘડતર માટે અનેક વિવિધ યોજના સંસ્થાઓ સહાયક બની રહે છે. ઉર્જાવાન અને ચેતનવંતા યુવા વર્ગની અસીમ તાકાત વડે આપણો દેશ અને સંભાવનાઓ હાંસલ કરી શકે તેમ છે અને નવા ભારતના નિર્માણમાં યુવા શક્તિનું પ્રાધાન્ય અમૂલ્ય રહ્યું છે એમ પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું. જે કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, નટુભાઈ એડનવાલા, એચએમ દેસાઈજી, ગુપ્તાજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના વ્યવસ્થા પ્રમુખ એવા આદરણીય અસ્મય પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ એવા રંજનબેન, મહાનુભાવો તેમજ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ, અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નડિયાદમાં સીએમએ મોટું નિવેદન આપ્યું છે. નરેન્દ્રભાઈએ ઘરે બેઠા શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરી છે. કેવી રીતે આગળ વધી શકાય, નાના માણસનું ધ્યાન રાખી શકાય તે ચિંતા સરકારે કરી છે તેમ તેઓએ જણાવ્યું છે. સરકારે કૃષિ શિક્ષણ, ઉદ્યોગ, સ્વાસ્થ્ય સુરક્ષાની ખૂબ સારી રીતે લાભ લઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરી છે. નડિયાદે દેશને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ, મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક, સરસ્વતી ચંદ્રના લેખક ગોવર્ધન રામ ત્રિપાઠી જેવા અનેક રત્નો આપ્યા છે. મહાગુજરાત યુનિવર્સિટીમાં દેશ દુનિયાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અન્ય વિકસિત દેશો સારવાર નથી કરી શકતા ત્યારે ત્યાંથી થાકીને તેઓ અહીં સારવાર માટે આવે છે. દુનિયામાં જે રોગનો ઇલાજ શક્ય નથી તેની ટ્રીટમેન્ટ અહીં થાય છે તે આપણા માટે ગર્વની વાત છે. કોરોનામાંથી અન્ય દેશો કરતા સારી રીતે ભારત નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ બહાર આવ્યું છે. ભારત સરકારે સ્વદેશી વેક્સિનના ડોઝ પણ લોકોને આપ્યા છે. 13-15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા ચાલશે. દરેક ઘરે તિરંગો લાગે અને આપણે સૌ તેના સહભાગી બનીએ તેવી અપીલ સીએમએ કરી છે. સન્માન કર્યું એ બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી નો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આ નડિયાદના વિકાસની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા અને શહેરી વિકાસ દ્વારા કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે અને આવનારા દિવસોની અંદર નવા રોડ રસ્તાથી માંડી અને લગભગ 10 કરોડથી વધારેના કામો આવનારા ચોમાસું પતે અને તરત શરૂ થવાના છે. અને નડિયાદની અંદર સૌથી મોટી વાત એ છે કે નડિયાદમાં રાજ્ય કક્ષાનું એક સારામાં સારું સ્પોર્ટ સંકુલ ઉભું કરવામાં આવ્યું છે. એ જે તે સમયે નગરપાલિકાએ જ્યારે હું પ્રમુખ હતો ત્યારે જમીન રાજ્ય સરકારને આપી હતી. આજે એ ગુજરાતનું સારામાં સારું સ્પોર્ટ સંકુલ છે અને એમાં 300 બહેનો અને 300 ભાઈઓ સ્પોર્ટ સંકુલની અંદર સ્પોર્ટ હોસ્ટેલમાં રહી અને એમની સ્પોર્ટ્સ આગળ વધારવા માટે ઓલિમ્પિકમાં ભાગ લેવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. એ ખૂબ સારી બાબત છે. સાથે સાથે નગરપાલિકાએ પણ નડિયાદની અંદર વિકાસ કરીને એક સ્પોર્ટ સંકુલ પોતાનું ઊભું કર્યું છે. એમાં ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ છે, મોટો એક ગાર્ડન અને એક કોમ્યુનિટી સેન્ટર બનાવવામાં આવ્યું છે. તદુપરાંત એની અંદર અભડક 2 બેડમિન્ટનના હોલ એવો એક મોટો હોલ બનાવવામાં આવ્યો છે. એની બાજુમાં ટેબલ ટેનિસ કોર્ટ તૈયાર થઈ રહ્યો છે, સ્કેટિંગ રિંગ છે, 2 ટેનિસ કોર્ટ હતા બીજા 2 બનાવ્યા અને 4 વોલીબોલના ગ્રાઉન્ડ બનાવવા જઈ રહ્યા છે. દિવસે દિવસે નડિયાદ કૂદકે ને કૂદકે આગળ વધી રહ્યું છે.
આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીઓ લાવવા પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ભાઈશ્રી દેવસિંહે કેન્દ્રની અંદર પણ રજૂઆત કરી અને જિલ્લાની અંદર રોજગાર વધે એના માટેના પ્રયત્નો કર્યા છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખાસ આ તબક્કે અને માન્ય શિક્ષણ મંત્રીશ્રીનો ખાસ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું કે આપ શ્રી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને અમને જે પ્રેરણા આપી છે એ બદલ આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. મેં આજના ડિજિટલ જમાનામાં મને નરેન્દ્રભાઈએ ઘેર બેઠા બધું શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરી દીધી છે અને નવું નવું શું આપી શકાય સમયની માંગ પ્રમાણે કેવી રીતે આગળ વધી શકાય અને આગળ વધવા માટે નાનામાં નાના માણસનું ધ્યાન રાખી અને આગળ કેવી રીતે વધી શકાય સેવાળાના માનવીનું ધ્યાન રાખી અને આગળ કેવી રીતે વધી શકાય એનું હર હંમેશ માન્ય આપણા વડાપ્રધાનશ્રીએ ધ્યાન રાખ્યું અને એ ધ્યાન રાખવાના કારણે દરેકે દરેક ક્ષેત્રમાં પછી કૃષિ હોય શિક્ષણ હોય ઉદ્યોગ હોય સ્વાસ્થ્ય હોય કે સુરક્ષા હોય દરેકે દરેક ક્ષેત્રે ખૂબ સારી વ્યવસ્થા ઊભી થાય અને દરેકે દરેક માણસ એનો લાભ લઈ શકે એ પ્રમાણેની ઉત્તમ વ્યવસ્થા મને નરેન્દ્રભાઈએ કરી અને એના કારણે આજે આખું ગુજરાત રાજ્ય એ દેશનું ગ્રોથ એન્જિન બન્યું અને ગ્રોથ એન્જિન બનવાના કારણે દરેકે દરેક ક્ષેત્રે દરેકે દરેક રાજ્યની નજર આપણા ગુજરાત ઉપર હોય અને એની અંદર હોય કે ભાઈ આપણે અહીંયા કરી સરખું નથી થતું તો આપણે ફોરેન મોકલતા હોય પણ આ એક એવી સિદ્ધિ છે આપણા પાસે આયુર્વેદી કે જેના કારણે આપણે કોઈને પણ આજે કદાચ બધા અહીંયાથી દિલ્હી ગયા હોય અને સ્વામિનારાયણ મંદિરનું એક એની અંદર જે પ્રદર્શની જોયું હોય તો આપણને ખ્યાલ આવે કે આપણે અત્યારે જે પણ લેટેસ્ટમાં લેટેસ્ટ વસ્તુ છે કે એની શોધ આપણા તેના કારણે આપણી સંસ્કૃતિમાં લગભગ 5000 વર્ષ પહેલેથી હતી આજે પ્રદર્શનમાંથી આપણને જોવા મળે તો આજે આપણી પાસે તો હતું અને ફરીથી આજે જે પ્રમાણે આજે અહીંયા મન કી બાતમાં કરી એમને અહીંયાથી દેવસિંહભાઈએ કે મારે વડાપ્રધાનશ્રીએ કીધું કે કોવિડ મહામારીમાં આપણે બધાને બીજા બધા દેશો થાકી ગયા અને એમણે એમની પ્રજાને એમના હાલ ઉપર છોડી દીધું ત્યારે માન્ય નરેન્દ્રભાઈએ આપણને બધાએ આટલા બધા દેશને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી દરેક જણ સાથે રાખી અને ફ્રી વેક્સિનેશન 200 કરોડ ડોઝ અને સાથે સાથે કોઈ પણ ભૂખ્યું ના સુઈ જાય એની પણ ચિંતા કરી અને આપણને આ કોવિડ મહામારીમાંથી આપણને બહાર કાઢ્યા.